નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની જે નવી સ્વાધ્યાય પોથી આવેલી છે એમાં પ્રકરણ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના તમામ પ્રકરણનું સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીના પાઠ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનનું સોલ્યુશન. સૌથી પહેલાં સૂચના આપેલી છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે કે કોઈ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે, તો એમાં જવાબ છે પ્રકાશ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કબાટ અથવા તો તિજોરીનો અરીસો, ખાલી જગ્યા પ્રકારનો અરીસો છે, તો એમાં જવાબ આવશે અપારદર્શક. ત્યાર પછી ત્રીજું, વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે, તો તે પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો હશે, તો એમાં જવાબ આવશે પારભાષક. ત્યાર પછી આગળ જોઈએ, સૂચના આપેલી છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો. એમાં પ્રશ્ન નંબર 4 છે, રમા એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગે, બપોરે 12 વાગે અને સાંજે 4 વાગે અવલોકન કરે છે, તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે? તો અહીં વિધાનો આપેલા છે, જેમાં પહેલું વિધાન છે પડછાયામાં વૃક્ષનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી. બીજું વિધાન, પડછાયામાં વૃક્ષનું કદ બદલાય છે પરંતુ આકાર બદલાતો નથી. ત્રીજું વિધાન છે, પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે. અને ચોથું વિધાન છે, પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંનેમાં કોઈ ફેરફાર થતો નથી, તો આપણો જવાબ થશે ત્રીજું વિધાન, પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? તો અહીં પદાર્થો આપેલા છે, દડો, આઈસ્ક્રીમનો કોન, કોમ્પેક્ટ ડિસ્ક અને બૂટનું ખોખું, તો એમાં જવાબ આવશે બૂટનું ખોખું. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. જેમાં સવાલ નંબર 6 છે, તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો જણાવો, તો એનો જવાબ છે સૂર્યચંદ્ર, આગિયો, ટોર્ચ, તારા વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે? તેનો જવાબ છે સૂર્યનું આથમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે. ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન, પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો અથવા તો પરિસ્થિતિ જરૂરી છે? તેનો જવાબ છે કે પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય, આ બાબત જરૂરી છે. ત્યાર પછી આગળ નવમો પ્રશ્ન, પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય? તેનો જવાબ છે, પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ, મનુષ્ય, વાહનો, ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે. ત્યાર પછી આગળ દસમો પ્રશ્ન છે, નીચે કૌંસમાં દર્શાવેલ ઉદ્ગમ સ્થળોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરો. તો અહીં ઉદ્ગમ સ્થળો આપેલા છે સૂર્ય, ફાનસ, બલ્બ, અગ્નિ, મીણબત્તી, આગિયો અને ટોર્ચ, તો આપણે અહીં કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કુદરતી ઉદ્ગમ સ્થાન, તો એમાં આવશે સૂર્ય, ત્યાર પછી આગિયો, પછી કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં આવશે ફાનસ, બલ્બ, અગ્નિ, ટોર્ચ અને મીણબત્તી. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક, પારભાષક, અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો. દરેક વિભાગમાં 4-4 પદાર્થો આવે તે રીતે પારદર્શક પદાર્થોમાં કાચ, ચોખ્ખું પાણી, હવા અને કાચની માપપટ્ટી લખી છે. ત્યાર પછી પારભાષક, એની અંદર દૂધિયો કાચ, ડહોળું પાણી, ધુમાડો અને બારીનો કાચ, અને છેલ્લે છે અપારદર્શક, એમાં દિવાલ, લાકડું, લોખંડ અને અરીસો. ત્યાર પછી આગળ જોઈએ 12મો પ્રશ્ન છે, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? તો એનો જવાબ છે કે ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં. ત્યાર પછી આગળ 13મો પ્રશ્ન છે, જે પ્રવૃત્તિ છે લાલ, ભૂરો, લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ, શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે? શા માટે? તો એનો જવાબ છે, લાલ, ભૂરો, લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે કારણ કે
બધી જ વસ્તુઓ અપારદર્શક છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી સમજ મુજબ પણ જવાબ લખી શકો છો. બરાબર, આપણે અહીંયા જવાબ લખેલો છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ સીધી અને વાંકી ચૂકી પાઇપ દ્વારા કરી, જેમાંથી જોતાં સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાંકી ચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો? તો એનો જવાબ છે, પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય છે, માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયો બદલે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 16 છે. સવારના સમયે કપડાં સૂકવવાના તાર પર લાલ, લીલો અને વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સૂકવેલા છે, તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે અને શા માટે? તો એનો જવાબ છે કે ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયો એ કલરનો આધાર રાખતો નથી. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ આપેલી છે કે નીચે દર્શાવેલ પદાર્થોનો ઉપયોગ કરી પડછાયો મેળવો. આ વસ્તુ અથવા તો પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરો અને નોંધો. તો અહીં વસ્તુ અથવા તો પદાર્થ છે કેરમની કૂકી, નાની બોટલ, ભમરડો અને દડો. તો અહીંયા જવાબ લખેલો છે જે તમે તમારી સમજ મુજબ પણ લખી શકો છો. બરાબર, તો જવાબ છે, તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં, ત્યાર પછી કેરમની આવશે, કેમેરાની નહીં, ખુલ્લી જગ્યામાં કેરમની કૂકરી, નાની બોટલ, ભમરડો અને દડો મૂકો. ઉપરોક્ત વસ્તુઓનો પડછાયો જુઓ, ત્યારબાદ વસ્તુઓને થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ. ત્યાર પછી અવલોકન લખેલું છે કે ઉપરોક્ત વસ્તુઓને ગોળ ફેરવતા પડછાયાના કદમાં તથા આકારમાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 8 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.